अयोध्या में मैंने एक पूरी हरिजन बस्ती में मैं जाकर के मैंने वहाँ पर मिष्ठान का वितरण किया, दीप भी दिए, तेल भी दिए। સાથે અમારા એસસી સેલના જે ડિપાર્ટમેન્ટના ચેરમેન છે ગુજરાત પ્રદેશના હિતેન્દ્રભાઈ પીઠડિયાજી છે, તેમજ અમારા જે સાથી પેનલિસ્ટ છે ત્રિભુવનભાઈ છે, અને મારા સાથી જે હિતેશભાઈ છે। હવે હું મારી વાત અહીંયાથી શરૂ કરું છું। સાથીઓ, આપને કદાચ ખ્યાલ હોય તો છેલ્લા એક અઠવાડિયાથી એક 19 સેકન્ડની વિડીયો વાયરલ થઈ રહેલી છે, અને એ વિડીયોમાં ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, તેમણે હરિજન શબ્દનો ઉપયોગ કર્યો છે। હવે આ જે હરિજન શબ્દ છે એ શબ્દ સૌથી પહેલાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે 22 જનવરી 1938 ના રોજ બોમ્બે લેજિસ્લેશનમાંથી વોકઆઉટ કરીને આ શબ્દનો ખૂબ વિરોધ કરેલ હતો, અને કહ્યું હતું કે આ એક અસ્પૃશ્યતાનો પર્યાયવાચી શબ્દ છે અને અમે આ શબ્દને નથી સ્વીકારવાના। ત્યારબાદ 1982માં કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને દેશના તમામ રાજ્યોને તાકીદ કરેલ કે હવે આ શબ્દ હરિજન શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ। છતાંય હરિજન શબ્દનો ઉપયોગ થતો હતો, એટલા માટે 2010માં ફરી સમાજ કલ્યાણ અધિકારીતા વિભાગે તમામ રાજ્યોના તમામ વિભાગોને ફરી એક નવી રીતથી એક નીતિ નિર્દેશ જારી કરેલ અને તાકીદ કરેલ કે આ શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ। હવે મુખ્ય વસ્તુ અહીંયા એવી છે કે 2017માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે। એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે હરિજન શબ્દનો ઉપયોગ ના કરાય, અને જે તે કોઈ વ્યક્તિ હરિજન શબ્દનો ઉપયોગ કરશે તો એની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી શકે છે। હું આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ મારી સાથે લઈ આવી છું, અને એ હું મારા પ્રેસ નોટ સાથે આપને બધાને આપી દેવાની છું। તો આ જે બાબત છે ખૂબ જ સેન્સિટિવ બાબત છે। હરિજન શબ્દ ડેરોગેટરી શબ્દ છે, ઓફેન્સિવ શબ્દ છે, અને તમામ જે અનુસૂચિત જાતિના લોકોને આ શબ્દથી જો સંબોધન કરવામાં આવે તો મારું સ્પષ્ટ રીતે કહેવું છે કે યોગી આદિત્યનાથે પોતે જાહેર સભામાં હરિજન શબ્દનો ઉપયોગ કરીને સ્વર્ણ સમાજને હરિજન શબ્દ ખુલ્લે આમ ઉપયોગ કરી શકાય એમ કરીને ઉત્તેજન આપ્યું છે, અને જે શબ્દ સુપ્રીમ કોર્ટે બેન કર્યું છે એ શબ્દનો ઉપયોગ જાણી જોઈને કરીને તેઓએ એક ગુનો કર્યો છે। અને તેના માટે જ મેં ગઈકાલે અમારા વિસ્તારની ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે FIR નોંધાવવા માટે, અને 3 દિવસમાં જો અમારી FIR નહીં નોંધાય એટલે અમે લોકો પછી ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં યોગી આદિત્યનાથની સામે FIR થાય તે માટે કેસ કરવાના છીએ। તો મારી આ બાબત છે કે અમે FIR કરી છે એટલે બધાને જાણ થાય તે હેતુથી જ મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા આપ લોકોની સમક્ષ બોલાવી છે। હવે આ બાબતે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો। નમસ્કાર સાથીઓ, જેવી રીતે રત્નાબેને વાત કરી કે યોગી આદિત્યનાથ દ્વારા દલિત સમાજ માટે, અનુસૂચિત જાતિ સમાજ માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એવી જ રીતે ગઈકાલે જે બાગેશ્વર ધામના જે એમના જે સંત છે, જેને સંત કહેવામાં આવે છે, કથા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા, એના દ્વારા અમારા પાર્ટીના જે નેતા છે ઉદિત રાજ, એમના માટે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમને નીચી જાતિનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી, તમામ મીડિયાના સાથીઓના માધ્યમથી હું પૂછવા માગું છું કે ગુજરાત હોય કે ભારત હોય, ગુજરાતમાં NCERBના ડેટા પ્રમાણે 1400 કરતાં વધારે એટ્રોસિટીની ફરિયાદો થાય છે ગુજરાતની અંદર। હું અને જિગ્નેશભાઈ અમે જ્યારે રાજકુમાર પાંડ્યાનને મળવા ગયેલા ત્યારે પણ અમારે દલિત નેતા તરીકે અમે અમારા વ્યક્તિગત પ્રશ્ન લઈને નહોતા ગયા, અમારી પાસે દલિત સમાજના પ્રશ્નો લઈને ગયેલા, ત્યારે પણ સરકારી તંત્ર મિસબિહેવ કરી રહ્યું છે। એવો જ એક દાખલો તમારી સામે આવ્યો છે કે મહીસાગરના જે કલેક્ટર છે નેહા કુમારી દુબે, એમના દ્વારા પણ આ જ પ્રકારનો એક જે દલિત સમાજના જે સાથી છે એ એમના સરકારી કાર્યક્રમમાં એમની પાસે મળવા માટે ગયા હતા, ત્યારે હરામી શાલા
જેને બાસ્ટર્ડ જે કહેવાય એ પ્રકારનો શબ્દનો એમના માટે પ્રયોગ કરવામાં આવેલો, એની કરતાં વધારે એમને એ પ્રકારની વાત કરવામાં આવેલી કે 90% કરતાં વધારે એટ્રોસિટીની ફરિયાદો જે થાય છે એ ફરિયાદો ખોટી થાય છે, 90% કરતાં વધારે એટ્રોસિટીની ફરિયાદો જે થાય છે એ બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે. તો આ મીડિયાના માધ્યમથી હું નેહા કુમારી કલેક્ટર મહીસાગરને પૂછવા માંગુ છું કે તમારી પાસે આ ડેટા આવ્યો ક્યાંથી? શું તમને આ ડેટા ગુજરાત સરકારે આપ્યો છે? તમને આ ડેટા ભારત સરકારે આપ્યો છે? તમને આ ડેટા NCERBમાંથી મળ્યો છે? આ ડેટા તમારી પાસે આવ્યો ક્યાંથી? આ અને માગણીને લઈને આ જે તહેવારો જે ચાલે છે, આ તહેવારો પતી જાય આવનારા દિવસોમાં અમે મહીસાગરમાં આ કલેક્ટરને જ્યાં સુધી સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખવાના છીએ. અને આવનારા દિવસોમાં 6 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના રોજ અમે ત્યાં બહુ જંગી મહાસભાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.